નમસ્કાર બીબીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અત્યારે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટના ગોરધનભાઈ ઝડપિયા ગોરધનભાઈ ઝડપિયા ખૂબ જ સિનિયર લીડર છે અને ગુજરાતમાં તો એમની જવાબદારીઓ છે તે ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના જે અત્યારના ઇલેક્શન ઇલેક્શન હમણાં જે યોજાયા એમાં પણ એમણે ખૂબ જ એક્ટિવ રોલ પ્લે કર્યો હતો ગોરધનભાઈ અત્યારે મહારાષ્ટ્રના જે પરિણામો આવે છે એને લઈને શું કહેવું છે આપનું મહારાષ્ટ્રમાં અમે શરૂઆતથી જ કહેતા હતા કે બીજેપી શિવસેના એલાયન્સ એ સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે અત્યારે જે અમારી પાસે રૂજાન આવે છે એ અમે એકસો એંસી સીટના કમ્બાઈનમાં એટલે લગભગ એવું કહી શકાય નિયરલી ટુ થર્ડ મેજોરિટી એ ભારતીય જનતા પાર્ટી શિવસેનાનો અમારો એલાયન્સ એ ફોર્મ કરશે એટલે દેવેન્દ્ર ફડણવીસ પુનઃ લગભગ ચાલીસ વર્ષ પછી કોઈ મુખ્યમંત્રી એવા હશે વસંતદાદા પાટીલ પછી કે જે રિપીટ થાય મહારાષ્ટ્રમાં કારણ કે દેવેન્દ્ર ફડણવીસજીનું જે કામ હતું ખાલી મુંબઈની જ વાત કરીએ તો સાડા ત્રણસો કિલોમીટરની મેટ્રો જેનું કામ ચાલી રહ્યું છે અને દરિયાઈ લિંક ઉપરના જે બ્રિજિજ એ બની રહ્યા છે બીજું સુખાપીડિત પીડિત જે વિસ્તાર હતો એમાં પણ એમની કામગીરી શ્રેષ્ઠ રહી છે જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે સાહેબ કોઈક ચેલેન્જીસ તો રહ્યા હશે એમને કારણ કે ઓફકોર્સ અત્યારે રિઝલ્ટ એવું બતાવે છે કે ખૂબ જ ઇઝી રહ્યું પણ જ્યારે તમે લોકો શરૂઆત કરી હતી અને ત્યારે કયા મેજર ચેલેન્જીસ દેખાતા હતા અને એ ચેલેન્જીસને કેવી રીતે ઓવરકમ કર્યા તમે લોકોએ ચેલેન્જીસ તો એટલા બધા શરૂઆતથી જ દેખાયા નહોતા કારણ કે કોંગ્રેસ અને સી એનસીપીનું એલાયન્સ હતું જે બે હજાર ચૌદમાં અલગ અલગ લડ્યા હતા તો એક પ્રકારે એમ કહી શકાય કે એ પણ એક ચેલેન્જ હતી પણ અમે પણ બે હજાર ચૌદમાં અલગ લડ્યા હતા એટલે એ ચેલેન્જને અમે વિથ કરી શક્યા કારણ કે એ પણ એલાયન્સ હતું અમે પણ એલાયન્સ હતા અને અમે બીજેપી ઉપરાંત બે ત્રણ પાર્ટીઓ રિપબ્લિકન શિવસંગ્રામ પાર્ટી આ બધાનું પણ અમે એલાયન્સ કર્યું હતું એટલે બીજેપી પ્લસ એલાયન્સ એન્ડ શિવસેના આવી રીતે અમે મહારાષ્ટ્રમાં લડ્યા હતા અને ગુજરાતમાંથી અમે તેસઠ જેટલી સીટો પર ધારાસભ્ય સભ્ય પદાધિકારી એવી રીતના ત્રેસઠ સીટો પર ગુજરાતના કાર્યકર્તાઓએ ગુજરાતી મતદારો મહારાષ્ટ્રમાં જે છે ઇન્ક્લુડિંગ મુંબઈ થાણે કોંકણ પશ્ચિમ મહારાષ્ટ્ર ધુળિયાજલગાંવ આ બધી સીટો પર અમે ગુજરાતે કામ કર્યું છે અને અનો અમને સંતોષ છે અત્યારે એ ત્રેસઠ સીટો ઉપર શું રૂજાન આવી રહ્યા છે લગભગ એંસી ટકા ઉપરનો સ્ટ્રાઇક રેટ છે જ્યાં અમે ઉભા રહ્યા અમે એકસો ચોપન પર લડતા હતા બીજેપી અને બાર અમારી એલાયન્સ હતી એમાંથી એકસો સાત જેટલી તો અમે અમારી લીડ બતાવે છે અત્યારે તો ગુજરાતીઓના કઈ મુદ્દાઓ કયા મુદ્દાઓ પર ગુજરાતીઓ સાથે આપણે વાત કરી રહ્યા હતા ત્યાં મહારાષ્ટ્રમાં જે ગુજરાતી વોટર્સ એમને લઈને ગુજરાતી વોટર્સ કારણ કે આઝાદી વખતથી તમે શરૂ કરો તો આઝાદી મેળવવામાં બે ગુજરાતી પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ડિફોલ્ટ અગેન્સ્ટ ધ બ્રિટિશર્સ અને આઝાદી પછી પણ ભારતની રચના કરવામાં પણ સરદાર પટેલ ગુજરાતી ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વકક્ષાએ જે ભારતને મૂકવાનો પ્રયાસ અને ગરીબો માટેની જે કોઈ દાડો વિચાર ન કરી હોય એવી ગ્રાઉન્ડની યોજનાઓ જે ધરાતલ પર દેખાય અને અમિતભાઈ આફ્ટર થ્રી સેવન્ટી એ જે દેશની જે ગૌરવ અને સ્વાભિમાન એ આ બંને ગુજરાતીઓએ આપ્યું છે ગુજરાતના લોકોને ખૂબ ગયું ઇવન રાજસ્થાની ઇવન પ્રદેશ ગુજરાતી જે પ્રજા છે મહારાષ્ટ્રમાં એમના લોકલ ઇસ્યુઝને આપણે એડ્રેસ કરી શકીએ એ લોકોના મુદ્દાઓ શું હતા ત્યાં જેને જેના કારણે આપણે લોકોની વચ્ચે ગયા આવીશું છેલ્લા પાંચ સાત વર્ષથી દેશમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે રીજનલીઝમ પ્રાંતવાદ લિંગ્વિસ્ટિક ડિફરન્સીસ એ લગભગ હવે દૂર થતા ગયા છે એટલે જ્યાં રાષ્ટ્રવાદ પ્રબળ બને છે ત્યાં પછી પ્રાંતવાદ જાતિવાદ ભાષાવાદ રહેતો નથી અને એટલા માટે ગુજરાતીઓ તો પહેલાં નેશનલિસ્ટ છે પછી ગુજરાતી છે એટલે એવો કોઈ પ્રશ્ન અમને કંઈ આવ્યો નથી અને મહારાષ્ટ્ર પોતાની કર્મભૂમિ જેમ જન્મભૂમિ છે એમ માતૃભૂમિ છે એમ કર્મભૂમિ પણ માતૃભૂમિ સમજીને એમ ગુજરાતીઓ મહારાષ્ટ્રની વિકાસની યાત્રાના એક રથી છે એટલે એમને પણ મહારાષ્ટ્ર પ્રત્યેનો લગાવ છે ગુજરાતમાં અત્યારે છ પેટા ચૂંટણી યોજાઈ છ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં તો એના પરિણામોમાં એવું દેખાઈ રહ્યું છે અત્યારે કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો પરફોર્મન્સ બહુ સારો નથી અને બાયડ સીટ પણ એક કદાચ આપણી પાસે ન રહે તો એના વિશે આપનું શું કહેવું છે ખેરાલુમાં તો અમારો વિજય થઈ ગયો બાકી રહી પાંચ સીટો જેમાં લુણાવાડા પણ અમે ખૂબ આગળ છીએ અને થરાદ પણ આગળ છીએ રહી વાત ખેરાલુ બાયડ અરે બાયડ અને રાધનપુર ને અમરાઈવાડી અમરાઈવાડીનું જે પ્રાથમિક રુજાન છે પાંચ છ રાઉન્ડ થયા છે અમરાઈવાડીમાં એકવીસ રાઉન્ડ છે વિધાનસભામાં અને ખેરાલુમાં પણ લીડ કોંગ્રેસની ઘટતી જાય છે અરે બાયડમાં રાધનપુરમાં પણ ઘણા રાઉન્ડ હજુ બાકી છે ચૂંટણીનો મામલો વિશ્વાસ છે કે બધા જ પરિણામો એકવાર ગણાઈ જાય એટલે અમે છ છ બેઠક જીતીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારના રુજાનમાં એવું છે પરંતુ બધા પરિણામો આવે ત્યારે ચોક્કસપણે એટલું કહી શકું કે બીજેપી વિલ વિન ઓલ ધ સિક્સ સીટ અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે બાયડમાં આપણે આપણી લીડ વધતી જઈ રહી છે કોંગ્રેસની લીડ વધતી જઈ રહી છે ના બાયડમાં હમણાં છેલ્લા અઠ્યાવીસ ઉપર આવી ગયા જે અમે સાત હજાર પર હતા અને હજી ત્રણ રાઉન્ડ બાકી છે એટલે વિકાંત સે એવી રીતે રાધનપુરમાં પણ હજી ઘણા રાઉન્ડ બાકી છે અને આમાં તો કેવું છે કે બે ચાર રાઉન્ડ જો પોઝિટિવ નીકળી જાય તો પાસા પલટતા હોય છે હજી ફાઇનલ પરિણામ આવે એના પછી જ આપણે એકચ્યુઅલી આર હોપફુલ ખૂબ ખૂબ આભાર સર બીબીસી સાથે વાત કરવા માટે તો આ હતા ગોરધનભાઈ ઝડપિયા જેમણે વાત કરી મહારાષ્ટ્રમાં જે ઇલેક્શન થયા એમાં ગુજરાતના જે કાર્યકર્તાઓની ટીમ ત્યાં મહારાષ્ટ્રમાં ઉતરી હતી જેને ગોરધનભાઈ લીડ કરી રહ્યા હતા એ ત્યાં કેવી રીતે કામ કર્યું એમના મુદ્દાની વાત કરી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે છ પેટાચૂંટણી યોજાઈ છે એના પરિણામો વિશે પણ એમણે વાત કરી